નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ગામકુવા ગામના પ્રગતિશીલ ખેડૂત સુરેશ વસાવાને ઉત્તરપ્રદેશના ગોરખપુર ખાતે યોજાયેલ એક કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કિસાન સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યો હતો. નાંદોદના ગામકુવા ગામમાં 1.5 એકરની જમીન ધરાવતા ખેડૂત સુરેશ વસાવાએ તેની સૂઝબૂઝને લઈને જમીનમાં કપાસની ખેતી કરી આર્થિક સદ્ધરતાની સાથે પ્રગતિશીલ ખેડૂત તરીકે નામના મેળવી હતી, જેમને ગોરખપુર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યો હતો. જ્યારે રાજપીપળાના સરદાર ટાઉન હોલ ખાતે જિલ્લા કક્ષાના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાને દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. રાજપીપળામાં તિલકવાડામાં 10,322 ખેડૂતો, નાંદોદ તાલુકાના 17,012 ખેડૂતો, ડેડિયાપાડાના 13,903 ખેડૂતો, સાગબારાના 7,485 ખેડૂતો અને ગરુડેશ્વરના 7,375 ખેડૂતો, એમ કુલ મળી 56,097 ખેડૂતોને આ નર્મદા જિલ્લામાં લાભ મળનાર છે. અને સમગ્ર ગુજરાતમાંથી નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ગામકુવાના ખેડૂત શ્રી સુરેશભાઈ વસાવા પણ આ ઉત્તર પ્રદેશના ગોરખપુર ખાતેના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીના હસ્તે પ્રધાનમંત્રી સન્માન નિધિથી એમને પણ સન્માનવામાં આવ્યા હતા. અને સાચા અર્થમાં ખેડૂતોને સરકાર સહાયભૂત થઈ રહી છે એનો અહેસાસ આજે થયો છે. અને જેવી આ યોજના લોન્ચ કરી ત્યારે આ કાર્યક્રમમાં ઉપસ્થિત એક ખેડૂત લાભાર્થી ભાઈની ઉપર પણ તાત્કાલિક SMS આવ્યો હતો અને એમના ખાતામાં પણ 2,000 રૂપિયા આજ રોજ જમા. વડાપ્રધાનશ્રીના હસ્તે ગોરખપુર ખાતેથી જ એમને જે આ યોજનાનો લાભ મળ્યો છે એ યોજનાનું પ્રમાણપત્ર એમને મેળવેલ. મારા ખાતામાં પણ 2,000 રૂપિયા જમા થયા, એ બદલ અમારા ખેડૂતોમાં આનંદ અને ઉત્સાહની લાગણી અમે દરેક ખેડૂતો અનુભવીએ છીએ.